હેલો ગુડ ઇવનિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા સાંજના 7:30. આજે ધમભાઈ નથી આપણી જોડે, શનિ છે. અને સાંજના ઇવનિંગ વોક કરવા નીકળ્યા છીએ બે ભાઈઓ. લાસ્ટ રાઉન્ડ છે, ભૂખ લાગી જવા પહેલાં ઘરે જઈને પેટ પૂજા જ કરવી જોઈએ. બા હંમેશાની જેમ ભજન છે ને, શું છે? ચંડીપાઠ. આ બધી જૂની થઈ ગઈ હોય એટલે એક બુકમાં ઉતારી લ્યો છો કા? પાના ફાટવા માંડ્યા. ચંડીપાઠની બુકના પાના ફાટવા માંડ્યા છે એટલે એમાં ઉતારી. આ મળતી નથી, આ એક વાક્ય બોલી નથી, આખું વાક્ય બોલાઈ જાય એટલે નવીમાં વાર લાગે વાંચતા. એટલે હાલે ત્યાં ગેલા બે ને રસોઈ તૈયાર કરી નાખી છે. આજે ટોમેટો સૂપ ફરા રહ્યા છીએ એટલે આજે સામાની ખીચડી કમ્પ્લીટ. આપણું ભોજન રેડી, આ સામાન ખીચડી, વેફર અને ટોમેટો સૂપ. કોથમીર આમાં ભરપૂર માત્રામાં જોઈ. ગરમી કેવી પડે છે? હજી બફારો કેવો છે? વરસાદ જ ન થતો ત્યાં સુધી તો આઈસ્ક્રીમ ખાવો પડશે ને. ખવાય. હેલો, ગુડ આફ્ટરનૂન, કેમ છો? અત્યારે વાગ્યા છે બપોરના 12:30. અને આજે ઉઠતું કામ આવી ગયું હતું સવારના ઉઠીને તરત, કેમ કે થોડા ટાઈમ પહેલાં થોડોક વરસાદ આવ્યો હતો તો અમે બહુ ટાઈમ પહેલાં થોડુંક કામકાજ કરાવ્યું હતું બધું ઘરે. તેમાં એક જગ્યાએ થોડોક પ્રોબ્લેમ છે, લીકેજિંગ છે. તો એ કડિયાભાઈ આવ્યા હતા તો વળી સામાન લેવાની બધું ગયો હતો. પછી આજે ઘણા દિવસે ઘણી બધી કમેન્ટ પેન્ડિંગ છે તો એની હજી હાલની તકમાં હું રિપ્લાય આપું છું વચ્ચે વચ્ચે ફ્રી ટાઈમમાં. પોસિબલ હશે તો આજના દિવસમાં બધી જગ્યાએ રિપ્લાય થઈ જશે. અને હવે થોડું કામ છે તો બહાર જ આવું છું. આગળ કદાચ યશની મુલાકાત થશે બ્લોગમાં. આ બર્ગર પાવ છે. અત્યારે 3:45 વાગ્યા છે. યશભાઈ તો ખાઈ લીધી છે પણ માથે હવે નાસ્તો ચાલશે ને. શું લખ્યું છે? ક્યાં આવા છે, હાલો બર્ગર પફ્સ તો પહેલી વાર ટ્રાય કરું છું. અંદર છે સ્વીટ કોર્ન, આલુ મસાલા, વટાણા અને સોસ છે.
એકચ્યુઅલી આ જોશે ટોમેટો આ પપમાં કેવું થાય ખબર પંજાબી જેવું લાગશે બધા હરખા જ લાગશે ખાલી ઉપરનો શેક બદલી મસાલામાં જાજો ફરક ન લાગે ભૂલી ગયો જુગાડી અડ્ડા છે ને એમાં મંગાવી ને એમાં હોય પણ એ નામ ખબર પડી જશે કમેન્ટમાં આ એની સ્પેશિયાલિટી છે સૌથી વધારે પફ ખવા થાય ને આ છે ચીઝ છે કેચઅપ છે મસાલો છે તંદૂરી આનો રિયલમાં ટેસ્ટ મસ્ત છે યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત ચોકમાં પ્રાઇડ બેકરી એનો સૌથી વધારે ખવાતો હોય આ તંદૂરી પફ તંદૂરી ચીઝ પફ અમે ઉમદેથી શરૂ કર્યું છે સૌથી સારામાં સારો પફ હતો એનો મીન્સ કે પ્રાઇઝ વાઇઝ એ પહેલાં ખાતો બર્ગર એ પછી એની જે સૌથી વધારે ખપે છે એ આઈટમ ખાધી અને હવે જે રેગ્યુલર જે સિમ્પલ પફ જે કહેવાય વેજ પફ એ હવે ટ્રાય કરશું હું શું અહીંયા પછી ત્યાં ભલે જમ્યું હોય ભાઈ એ આખો પગ હાર્દિક એકલો ખાય વાંધો નહીં વધારે હવે આ મજા જ નથી આવતી આવતી છેલ્લે આ આપણે તંદૂરી પફ જ મંગાવવાનો હાલો દુકાન હંકલ નાખી ભાઈ સાત રોટલી જમી ને કલાક પછી ત્રણ કોપ ખાઈ ગયો પછી હવે તારો વાપા કયો બોડી ઉતાર બોડી ઉતાર અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને થોડી વાર થઈ ઘરે આવ્યું એને બારે બેન ગાર્ડનિંગ કરે છે અને હવે ફરી એક નાનકડું કામ છે એના માટે પાછું હું બહાર જાઉં છું એક માઇક્રો યુએસબી કાર્ડ માટે કાર્ડ રીડર કહેવાય કાર્ડ રીડર લેવા જાઉં છું ફાઇનલી મારે જે પ્રોડક્ટ જોતી હતી મળી ગઈ છે આજે ભરતભાઈ દવે અને નિર્મલા રોડ ઉપર એમનો શોરૂમ છે અત્યારે એમની જગ્યાએ બેઠો છું આપણે શું નામ જીઓન ને જીઓન ઇન્ફોટેક બહુ વર્ષો જૂની આ પેઢી છે નિર્મલા મેઇન રોડ ઉપર આવે નિયર એપલનો નિયર મહાવીર સોસાયટી કોર્નર અને સામે એપલનું ઓલું સર્વિસ સેન્ટર બી છે અને આ જે લેવું હતું કાર્ડ રીડર એ અહીંયાથી મળી ગયું છે અને ભરતભાઈ ખૂબ સારા મિત્ર છે અને એક ટાઈમે જ્યારે હું રેગ્યુલર નહોતો વ્લોગ ઉપર ત્યારે લેપટોપ મેં અહીંથી લીધું હતું અને એનો વ્લોગ બનાવ્યો હતો એ ફાઇલ ક્યાં પડી જાય ખ્યાલ નથી મને સાચી વાત હવે આનાથી બેકઅપ લેવાઈ જશે જોયા હવે કરે છે આપણે 500 કરજો
અત્યારે રાજકોટના યાજ્ઞિક મેઇન રોડ ઉપર છું અને અહીંયા પૂજારાવાળો મેઇન રોડ કહેવાય અને સામે પટલૂન ચોક છે ત્યાં આગળ આ ભાઈ લગભગ ઘણા વર્ષોથી ઊભા રહીએ છે અને સિંગ લેવા ઊભો રહ્યો છું. સિંગ માજીને ઘણા દિવસથી ઈચ્છા હતી તો સિંગ ને સાબુદાણા કિલોનો શું ભાવ છે આપણે? 180 સર. 180 કિલોના. એક નાનું પેકેટ ઓલું અપુ તું અપુનું આપી દઉં. ઓકે રેડી આવી ગઈ. આપડે વ્લોગ બનાવ્યો હતો સ્ટુડિયો નો ત્રય ભાઈ ચા ની ચુસ્તી લેવા આવ્યા. આ જગ્યા ભાઈ મ્યુઝિક કોલેજ માં ભણતા ત્યારથી ચા પીવે છે રેગ્યુલર. યાજ્ઞિક રોડ ઉપર જ આપણે સિંગ વાળા ભાઈ નું કીધું ત્યાં આગળ જ સામે જોકી નો શોરૂમ આવે અને અત્યારે વાગ્યા સાંજના 8:30 જમવાનો ટાઈમ થઈ ગયો છે. ભાઈ ને ચા ની ચુસ્તી લેવી હતી અહીંયાથી નીકળી એટલે ચા પીવી પડે. પીવી પડે ખરાબ લાગે ને ખરાબ લાગે. આજે આજનું ડિનર ભાખરી અને ઘરનું ઘી. બા કહે છે કે ઘીમાં ભાખરીને બોરી ઘીથી લથપત ભાખરી ખવાય અને મને બહુ ભાવે ઘી ને ભાખરી. આ ઘી રેડીમેડ નહીં દેશી ઘરનું હોવું જોઈએ ઘરે બનાવેલું ગાયનું ગાયનું હોય કે બેસનું હોય. ચા આવે છે ઓન ધ વે છે અને સાથે છે લસણની ચટણી. ચા આવી ગઈ છે. આ એકદમ થોડીક કડક કરાવી છે કડક. મારે ઘી ભાખરી હોય તો બીજું કાંઈ ન છે પણ આ સાથે ડુંગળીનું શાક કહે છે બટેટાનું શાક છે. આપણે ખાલી ઘી ભાખરી હોય તો ચાલે. અત્યારે વાગ્યા છે રાતના 10:30. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને અત્યારે આટલી રાતે ખબર નહીં કોઈ કઈ ખુશીમાં ઘર પાસે ફટાકડા ફોડે છે. હશે હવે કંઈક સેલિબ્રેટ કરતા હશે. જો ખબર નહીં તમને અંદર અવાજ આવ્યો કે નહીં. ઠીક છે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો બસ વિડીયોને એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.